હેલો મિત્રો, હું અત્યારે જઈ રહ્યો છું અલ્બર્ટાથી બ્રિટિશ કોલંબિયા. તો મિત્રો, ચાલો જોઈએ રસ્તાઓમાં વચ્ચેમાં શું શું જોવાનું આવે છે અને અહીંના રસ્તાઓ કેવા હોય છે. મિત્રો મિત્રો અત્યારે અમે કેલગરી પહોંચી ગયા છીએ. અમારી બસ એડમિન્ટનથી ઉપડી હતી ને અત્યારે કેલગરી પહોંચી ગઈ છે. એડમિન્ટનથી કેલગરી આવતા આ બસમાં અમને 4 કલાકનો ટાઈમ લાગી ગયો છે. મિત્રો, અહીંયા અત્યારે 10 મિનિટનો હોલ્ડ છે. અહીંયાથી 2 નવા પેસેન્જર બેસવાના છે. તો ચાલો મિત્રો, તમને બહારનો નજારો બતાવો. તો બહારનો નજારો કેવો છે તો જુઓ મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણી બસ ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો જઈએ. મિત્રો, અમારી બસ ટ્રાફિકમાં ઊભી રહી છે. ખબર નથી આગળ કોઈ ટ્રક સ્નોના લીધે ખાડામાં ઉતરી ગઈ છે. તો મિત્રો, પોલીસવાળાએ બંને તરફના રસ્તાઓ બંધ કરી દીધા છે. તો મિત્રો, અમને ખબર નથી હવે અહીંયા કેટલો હોલ્ડ કરવો પડશે. મિત્રો જુઓ, સ્નો પડવાનું પણ ફરીથી ચાલુ થઈ ગયું છે. તો મિત્રો, ચાલો હું તમને ત્યાં સુધી બહારનો નજારો કેવો દેખાય છે હું તમને બતાવું. મિત્રો, આખિરકાર રસ્તો ઓપન થઈ ગયો છે. રસ્તો ઓપન થતાં 3 કલાક લાગી ગયા હતા. મિત્રો, આજુબાજુના સુંદર ઊંચા ઊંચા ડુંગરાઓ ખૂબ જ સારા એવા લાગે છે. તો જુઓ તમે પણ. મિત્રો, હવે અમે બ્રિટિશ કોલંબિયા પહોંચી ગયા છીએ.
મિત્રો, અહીંયા એક સારી વાત એ છે કે અહીંયા સ્નો પડતો નથી બહુ, પડે તો એ એકાદ બે વખત પડે છે. અહીંયા વરસાદ બહુ પડે છે મિત્રો. તો જુઓ મિત્રો, અહીંયાનો નજારો કેટલો સુંદર લાગે છે. મિત્રો, તો હું હવે બસમાંથી નીચે ઉતરી ગયો છું અને હું પહોંચી ગયો છું મારા સ્થળે. અને જુઓ મિત્રો, આ વ્હાઇટ અંકલ અમારી બસ ચલાવતા હતા. તો ચાલો મિત્રો, બાય બાય, મળીશું હવે નવા વિડીયોમાં.